नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 गुजराती माध्यम विषय गणित प्रकरण 9 केटला वक्त भाग 3 जोईशुं। अगाउ आपणे भाग 2 मां जोई गया के घड़िया 1 थी 10 ना आपणे घड़िया जोया, तो ये घड़िया तमे मूळ पाठ कर्या हशे। हवे आगळ आपणे जोईशुं અને એ ઉપરાંત આપણે બીજું શું જ ભણી ગયા કે ઘડિયાળ શીખ્યા બાદ કેટલા પગલા કૂદકા મારવાથી આપણને તે સંખ્યા મળે છે। તો 3 નો ઘડિયો બોલવો હોય તો 3 કૂદકા માર્યા, ત્યારબાદ 4 કૂદકા માર્યા, 7 કૂદકા માર્યા। કૂદકાની મદદથી આપણે ઘડિયાળની ખાલી જગ્યાઓ પૂરી, તે વિશે આપણે અગાઉ ભણી ગયા। હવે આજે આપણે શું જોવાનું છે કે લાકડીની મદદથી ઘડિયો, તો લાકડી તમારે ઘરે લાકડીઓ લઈને લાકડીની મદદથી પણ ઘડિયો બનાવવાનો છે। તો મીઠું પાસે અહીંયા કેટલી લાકડીઓ હતી, તેને તેને એવી રીતના ગોઠવે છે કે ઘડિયો બનાવે છે। એક વખત 5 લાકડી લે છે એટલે 1 5 5, બીજી વખત 5 લાકડી તો 2 5 10, ત્રીજી વખત પાછી 5 લાકડી લે છે 3 5 15, ચોથી વખત 5 લાકડી મૂકે છે 4 5 20। આમ એ ઘડિયાને શું કરે છે, લંબાવે છે, આગળ લાકડીઓ ગોઠવતું જવાનું અને ઘડિયાનો અંક મેળવતું જવાનું। તો ચાલો આજે આપણે 2 નો ઘડિયો બનાવતા શીખીશું લાકડીની મદદથી। તો અહીંયા જો કે એક લાકડી મૂકી તો 1 2 2, બીજી લાકડીએ 2 2 4, ત્રીજી લાકડીએ 3 2 6, ચોથી લાકડી મૂકતા 3 2 4 2 8, પાંચમી લાકડી મૂકતા 5 2 10, છઠ્ઠી લાકડી આપણે ગોઠવતા 6 2 12, સાતમી લાકડી ગોઠવતા 7 2 14, આઠમી લાકડી ગોઠવતા 8 2 16, નવમી લાકડી ગોઠવતા 9 2 18, કેટલા થાય 18, અને 10મી લાકડી ગોઠવતા 10 2 20, આમ 2 2 લાકડી ગોઠવતા આપણને શું જવાબ મળે છે, 1 2 2, 2 2 4, 2 3 3 2 6, 4 2 8, 5 2 10, 6 2 12, 7 લાકડી 2 વખત ગોઠવી તો 7 2 14, 8 2 16, 9 2 18, અને 10 2 20, આમ 2 નો ઘડિયો આપણે લાકડીની મદદથી બનાવ્યો। હવે તમારે આમાં બીજી લાકડીઓ આગળ ઉમેરતું જવાનું છે અને 6 સુધીનો ઘડિયો બનાવતું જવાનું છે। તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે હવે લાકડીની મદદથી તમારે શું કરવાનું છે, 6નો ઘડિયો બનાવવાનો છે અને તેના ખાના દોરવાના છે। હવે ઘડિયાળની મદદથી આપણે ખરીદી કરીએ, આપણે બજારમાં જઈએ છીએ તો આપણે ઘણી બધી વસ્તુ ફટાફટ ગણવાની હોય છે કે આ વસ્તુના આટલા રૂપિયા, આ વસ્તુના આટલા રૂપિયા। આપણે કંઈક વસ્તુ લઈએ કે 4 કે 5 લીધી તો 1 વસ્તુના 5 રૂપિયા હોય, ને તમે 3 વસ્તુ લો તો ત્યાં તમારે 5 × 3 તો 15 રૂપિયા આપવાના છે। આવી ઝડપી ગણતરી કરવા માટે તમને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે। તો ઘડિયા આવડતા હોય તો ઘડિયાળની મદદથી આપણે કેટલીક ખરીદી કરવાની છે, તો તમારા પાઠ્યપુસ્તકમાં
चित्रों आपेला छे, चॉकलेट छे, पेंसिल बॉक्स छे, फुग्गा छे, रमकड़ा छे, मोहरा आपेला छे, अने ए बधानी जुदी जुदी किंमत आपेली छे। चॉकलेट नी किंमत केटली छे? तो 2 रूपया। पेंसिल बॉक्स नी किंमत केटली छे? 10 रूपया। अने फुग्गा ना केटला रूपया छे? 5 रूपया। आ जुदी जुदी किंमत नी वस्तु आपेली छे। हवे आपणे जोवानुं छे कि चार चॉकलेट नी किंमत खाली जग्या रूपया था। जो आ चॉकलेट ना 2 रूपया होय, दरेक चॉकलेट ना 2 रूपया छे, तो एक चॉकलेट ना 2 रूपया, तो चार चॉकलेट नी किंमत केटली थाय? तो आपणे रीत करवानी छे, चार चॉकलेट ઘડિયાળની મદદથી પૂરવાની છે। તો અહીંયા આપ્યું છે 2 +
तो बेनो बोलियो आपने क्या सुधी बोलवानो छे सात सुधी बे सत्ता चौ पची छे चार नवा तो हवे आपने चार नो बोलियो क्या सुधी बोलवानो छे नौ सुधी तो चार नवा कितना थाय छत्रीस हवे छे पांच गुणिया हाँ तो पांच नो बोलियो बोलवानो पांच एका पांच पांच दू दस पांच तरी पंदर पांच चौक वीस पांच पांच पच्चीस पांच छम त्रीस पांच सत्ता पांत्रीस पांच अठा चालीस तो आठ आवे क्या आपने अटकी जवाब अने શું આપતો જવાબ ચાલીસ એવી રીતના દસ નો બોલો છ સુધી બોલવાનું કે દસ એકા દસ દસ દો વીસ દસ તરી ત્રીસ दस चौक चालीस दस पंचा पचास दस छी हमें पांच गुणिया नौ तो पांच नवा कितना थाय पिस्तालीस हाँ हवे छे त्रण गुणिया नौ त्रण नवा सत्यावीस हवे पांच गुणिया बे पांच दू अथवा तो पांच वत्ता पांच बे वक्त करिए तो पण दस आवे त्रण गुणिया दस तो त्रणे दान तीस बे गुणिया आठ तो बे अठा सो दस गुणिया आठ बराबर दस अठा एसी तो તમારે ઘરે આવી રીતના ઘડિયામાંથી ખાલી જગ્યા બનાવવાની છે અને પછી મૌખિક તમારે પૂરવાની છે. હવે આપણે કેટલી પેટર્ન જોઈશું કે નીચેની પેટર્ન જુઓ અને તેને પૂરતા કરો. તો આ કેવી રીતના પેટર્ન બની છે? અગાઉ તમે આકૃતિની પેટર્ન જોઈ શીખી ગયા બીજા ધોરણમાં. હવે જુઓ અંકોની પેટર્ન બનાવવાની છે. તો અહીંયા ત્રણ છે, પછી છ છે, પછી નવ છે. હમણાં આપણે કૂદકા કૂદ્યા, પગલા કૂદ્યા, તેમાં તમે જોયું છે કે ચાર પગલા કૂદવાના, ફરી ચાર પગલા, તો ચાર નો ઘડિયો બને છે. તે પાંચ ત્રણ માં કેટલા ઉમેરતા છ થાય? તો ત્રણ માં બીજા ચાર પાંચ છ એક બે ત્રણ, ત્રણ માં બીજા ત્રણ ઉમેરતા કેટલા થયા? છ. છ માં કેટલા ઉમેરી તો નવ થાય? તો છ પછી સાત આઠ નવ. તો એક બે ત્રણ, આ પેટર્ન માં આપણે કેટલા કેટલા ઉમેરવાના છે? ત્રણ ત્રણ. હવે નવ માં આપણે ત્રણ ઉમેરીએ તો દસ અગિયાર બાર. તો આગળનો અંક આપણે શું લખીશું? બાર. હવે પાછા બાર માં આપણે બીજા ત્રણ ઉમેરવાના છે, તો તેર ચૌદ પંદર. તો પેટર્ન નો જવાબ આગળ શું આવશે? પંદર. પંદર માં ફરી આપણે કેટલા ઉમેરવાના છે? ત્રણ. સોળ સત્તર અઢાર. તો અહીંયા શું લખીશું આપણે? અઢાર. તો આ પેટર્ન કઈ બની? ત્રણ ની. યા તો પછી ત્રણ નો ગોળિયો બોલવાથી પણ પેટર્ન બનશે. ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર. આવી રીતના પણ આપણે પેટર્ન પૂરી શકીએ. પરંતુ પહેલા આપણે જોવાનું છે કે આપણે કેટલા ઉમેરીએ છીએ. હવે છે બે, બે માં કેટલા ઉમેરીએ? પેલે ચાર થયા, તો બે પછી ત્રણ ચાર. બે માં બે ઉમેરતા કેટલા થયા? ચાર. ચાર માં કેટલા ઉમેરીએ? તો છ થાય. તો ચાર પછી પાંચ છ, તો બે ઉમેરતા પાછા છ આવે. છ માં બે ઉમેરીશું એટલે કેટલા થશે? સાત. આ
दस उमेरी तेरे तीस थाय तीस पची बीजा दस उमरता के चालीस चालीस ना दस उमरता पचास ना दस उमरता सही जवाब आए हवे छे चार चार में आपने कितना उमरिया तेरे आठ बनिया तो चार पची आपने करना पांच छ सात आठ तो एक बे त्रण चार चार માં બીજા ચાર ઉમેરતા કેટલા થયા આઠ આઠમાં હવે કેટલા ઉમેરતા બાર થાય છે તો આપણે આઠ પછી જોવાનું કે નવ દસ અગિયાર બાર ફરી પાછા આપણે ચાર ઉમેર્યા તો કેટલા થયા બાર બારમાં હવે ફરી ચાર ઉમેરવાના તેર ચૌદ પંદર સોળ તો અહીંયા કેટલો જવાબ આવશે સોળ હવે સોળમાં આપણે ફરી પાછા કેટલા ઉમેરવાના છે ચાર તો સત્તર અઢાર ઓગણીસ વીસ અહીંયા કેટલા બન્યા વીસ વીસમાં ફરી ચાર ઉમેરતા કેટલા થશે વીસ ને ચાર ચોવીસ એવી જ રીતના હવે પાંચમાં કેટલા ઉમેર્યું તો દસ થાય તો પાંચમાં એક બે ત્રણ ચાર પાંચ આપેલા છે તો પાંચ ઉમેર છ સાત આઠ નવ દસ પાંચમાં બીજા પાંચ ઉમેરતા કેટલા થયા દસ દસમાં પાંચ ઉમેરતા પંદર પંદરમાં પાંચ ઉમેરતા કેટલા થાય વીસ વીસમાં બીજા પાંચ ઉમેરતા પચીસ અને પચીસમાં બીજા પાંચ ઉમેરતા ત્રીસ જવાબ આવે હવે છે ત્રીસ ત્રીસમાં આપણે બીજા કેટલા ઉમેરીએ ત્યારે સાઈઠ થાય તો ત્રીસ તમારે આવી રીતના ન ભાવે તો ત્રીસ વત્તા ત્રીસ તો કેટલો જવાબ આવ્યો ત્રણ ને ત્રણ છ સાઈઠ તો ત્રીસમાં બીજા ત્રીસ ઉમેરતા સાઈઠ જવાબ આવ્યો સાઈઠમાં બીજા ત્રીસ ઉમેરીશું તો કેટલા થશે સાઈઠ પછી સિત્તેર એસી નેવું આપણે એક આંગળીને દસ બરોબર સમજવાની છે દસ વીસ ત્રીસ તો સાઈઠ પચીસ સિત્તેર એસી નેવું હવે નેવુંમાં બીજા ત્રીસ ઉમેરતા દસ વીસ ત્રીસ નેવું પછી સો એકસો દસ એકસો વીસ અહીંયા કેટલા આવશે એકસો વીસ એકસો વીસમાં બીજા ત્રીસ ઉમેરીશું તો એકસો વીસ પછી એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ અહીંયા કેટલા રખાશે એકસો પચાસ એકસો પચાસ માં બીજા ત્રીસ ઉમેરીશું તો એકસો સાઠ એકસો સિત્તેર એકસો એસી આવું આપણને જોવા મળે છે તો આવી રીતના આપણે ગણતરી કરીને પેટર્ન ને શું કરી છે આગળ વધારે છે આ પેટર્ન ને આપણે અનંત રીતના આગળ વધારી શકીએ તો હવે છે કે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 133 પર એક ગુણાકારનું ઝાડ આપેલું છે તો તમારે જુદી જુદી રીતના ગુણાકાર કરવાના છે તો કેવી રીતના તો બાર બાર કેવી રીતના થાય તો બે છ બાર છ દુ બાર ત્રણ ચોક બાર ચાર કરી બાર આમ જુદી જુદી રીતના આપણે ગુણાકારની મદદથી બાર જવાબ મેળવીએ છીએ ત્યારબાદ છે દસ તો દસ કેવી રીતના થાય બે પંચા દસ હવે એક ગુણાકારને ફરી ઉલટાવાનું છે પાંચ દુ દસ દસ એકા દસ હવે અઢાર છે તો બે નવે દુ અઢાર બે ગુણ્યા નવ તો પણ કેટલા થાય અઢાર ત્રણ ગુણ્યા છ કરો કે છ ગુણ્યા ત્રણ કરો જવાબ શું આવશે અઢાર ત્યારબાદ છે ચોવીસ તો ત્રણ ગુણ્યા આઠ કરો તો પણ ચોવીસ આવશે ત્રણ અઢાર ચોવીસ આઠ કરી ચોવીસ છ છ ચોવીસ ચાર છ ચોવીસ અને બાર દુ ચોવીસ હવે છે અહીંયા પિસ્તાળીસ તો નવે પંચા પિસ્તાળીસ પાંચ નવા પિસ્તાળીસ પંદર કરી પિસ્તાળીસ ને ત્રણ ગુણ્યા પંદર કરીએ તો પણ જવાબ કેટલો આવે પિસ્તાળીસ હવે જુઓ
नवे चौक छत्रीस, बात करी छत्रीस, त्रण गुणिया बार करता पर कितनो जवाब आवे छत्रीस, अठार दू छत्रीस। तो तमे आ गुणाकार नु जड़ जोयो एवी रीतना बीजा पण अंको लईने तमे गुणाकार नी मदद थी शीखी शकशो। विद्यार्थी मित्रों आपणे जे गुणाकार नु वृक्ष जोयो जड़, हवे आपणे पान नंबर 134 पर केटला दाखला जोईशुं के बधा थईने कुल केटला थाय। आपणे गुणाकार करवानो होय छे, कुल वो शब्द आपणे बधानो થઈને કુલ કેટલા થાય એ ગણવું હોય તો આપણે ગુણાકારની પદ્ધતિ અપનાવીએ છીએ। તો કબાટના ચાર ખાના છે, કેટલા ખાના છે? ચાર ખાના, દરેક ખાનામાં પાંચ પુસ્તકો છે, તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો એક કબાટમાં ચાર ખાના છે ને દરેક ખાનામાં પાંચ પુસ્તક છે, તો આપણે ચાર ગુણ્યા પાંચ કરવા પડે। તો ચાર ગુણ્યા પાંચ કરતા चार पंचा वीस पुस्तको हसे होय एवं आपने खबर पड़ी जाए के सानी मदद थी गुणाकार नी मदद थी। तो चार गुण्या पांच बराबर वीस पुस्तको खाना मा छे एवं कहवाय। हवे अगाउ आपणे आना पछी जोईशु आप दाखला ने पद्धतिसर हूँ तमने शीखवाड़ीश। थैंक यू।